દર્શક મિત્રો, અગાઉ મેં અધ્યાય એક અને બે વાંચ્યા છે, તે તમે સાંભળ્યા જ હશે. જો તમે ના સાંભળ્યા હોય તો ઉપર લિંક આપેલી જ છે, તો એ લિંક પરથી તમે અધ્યાય એક અને બે વાંચી જોજો. અને આજે આપણે અધ્યાય નંબર ત્રણ ચાલુ કરવાનો છે. અધ્યાયનું નામ છે યમ માર્ગની યાતનાઓ. જો આજે સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લેજો, અને હા, બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં, જેનાથી તમને અમારા નવા આવનાર વિડીયોઝની જાણ થતી રહેશે. બોલ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય ત્રણ, યમ યાતનાનું વર્ણન. ગરુડ વાચો. યમ માર્ગ અતિક્રમ્ય ગત્વા પાપી યમાલય કિંદસીમ યાતના ભુક્તે તન્મે કથય કિસો. આનો મતલબ એમ થાય છે, ગરુડ ભગવાન કહે છે કે ભગવાન, હે કેશવ, યમ માર્ગના દુઃખો સહન કર્યા પછી તે જીવને બીજા કયા કયા દુઃખો પડે છે તે મને જણાવો. ભગવાન વાચો. આદ્યંત પ્રવક્ષ્યામી શૃણો વશ્વ બિનવાત્મજ કથ્યમાન એપી નરકિત્વ ભવિષ્યસી કંપિત. ભગવાને કહ્યું, હે ગરુડ, હું તને હૃદય પર આઘાત જેવું નરકનું આદિથી અંત સુધીનું વર્ણન કહું છું, તે તું સાંભળ. હે ગરુડ, બહુ ભીતિપૂર્થી આગળ 44 યોજનના વિસ્તારવાળા યમનગર અંગે જણાવું છું. જીવ યમનગરે પહોંચતા અતિકલ્પાંત કરે છે ત્યારે ધર્મધ્વજ નામના યમપાલને ખબર આપવામાં આવે છે. દ્વારપાલને જીવના સારા નરસા કર્મો ચિત્રગુપ્તને જણાવે છે. જ્યારે જીવ યમપુર પાસે જાય છે ત્યારે તેના દ્વારપાલ ધર્મધ્વજ નામના યમપાલ એ દ્વારપાલને અને ચિત્રગુપ્તને આ જીવના સારા નરસા કામ દર્શાવે છે. એ ગરુડ, જે પાપીએ પાપ કર્મ કર્યું છે તે બધું ધર્મરાજે જાણતા હોય છે, છતાં તે ચિત્રગુપ્તને પૂછે છે. ત્યારે ચિત્રગુપ્ત તેના પાપો વિશે શ્રવણને પૂછે છે. શ્રવણ લોક બ્રહ્માના પુત્રો છે, તેઓ સ્વયં સ્વર્ગ પૃથ્વી પાતાળમાં ફરનારા છે. તેઓ દૂરનું સાંભળી શકનારા છે અને દૂર જોઈ શકે છે. તેમની સ્ત્રીઓ પણ દૂર દેખી શકે છે અને સાંભળી શકે છે. આ બધા શ્રવણ શ્રવણી બધું જાણતા હોવાથી તે ચિત્રગુપ્તને કહે છે, ત્યારે જેઓ પુણ્યદાન કરીને આવ્યા હોય તેમને મોક્ષ અને સ્વર્ગની ભલામણ કરે છે. આનો અર્થ એ કે શ્રવણ અને શ્રવણી બ્રહ્માના સંતાનો છે. એ આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં પણ આવે છે કે જેવી રીતે ભગવાને પેલા વણિકને તથાસ્તુ કીધું અને તેના વાણમાં પાંડડા બની ગયા, એવી રીતે આ શ્રવણ અને શ્રવણીઓ આકાશ માર્ગે ફરતા જાય, તથાસ્તુ તથાસ્તુ કહેતા જાય છે અને બધાના કર્મો જોતા જાય છે. તેવી રીતે આ લોકોને બધી ખબર જ હોય છે કે કોણ શું કરે છે. તો પણ તે ચિત્રગુપ્તને કહે છે કે જેઓએ પુણ્યદાન કરીને આવ્યા હોય તેમને મોક્ષ આપો અને સ્વર્ગની ભલામણ કરે છે, તેઓ પાપી જીવ માટે દુઃખ આપનાર બને છે. જીવના બધા કર્મો સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ આકાશ ભૂમિ જળ અંતરાત્મા યમ દિવસ રાત્રિ બંને સંધિકાળ જાણતા હોય છે. યમરાજ આ પાપી જીવને પોતાની પાસે બોલાવે છે ત્યારે તે પોતાનું ઉગ્ર રૂપ પ્રગટ કરે છે. તે સાથે ચિત્રગુપ્ત અને યમદૂતો પણ પોતાનું ભયંકર રૂપ ધારણ કરે છે. ત્યારે યમરાજ ચિત્રગુપ્તને તેના કર્મો અંગે પૂછવા જણાવે છે. ત્યારે ચિત્રગુપ્ત જીવને પૂછે છે, એ પાપી જીવ, તે અહંકારમાં આવીને ઘણા ભયાનક પાપ રાજી ખુશીથી કરેલ છે, તેની સજા ભોગવતા હવે તને કેમ બીવે છે. ચિત્રગુપ્તનું આ કથન સાંભળીને જીવ રડતો એકદમ બંધ થઈ જાય છે. ત્યારે ધર્મરાજ તેના કર્મો અને સજા જણાવે છે. ત્યાર પછી યમદૂતો તેને ભયંકર નરકમાં જવા જણાવે છે. ધર્મરાજા કે જે આપણે ધર્મરાજાની એકાદશી કરીએ છીએ અને એનું વ્રત કરી ધર્મરાજાનું વ્રત લઈએ છીએ, અને એ તે વખતે પણ આપણને ખબર હશે તો આપણે યમ માર્ગના બધા સાધનો મૂકીએ છીએ કે જે પિતૃઓને મળે, અને એ દાન આપેલું આપણને ભવિષ્યમાં પણ કામ લાગે. એટલા માટે ધર્મરાજાનું આપણે દાન કરીએ છીએ અને તેનું વ્રત કરીએ છીએ. આમ ધર્મરાજા
જીવને ભયંકર નરકમાં જવા માટે જણાવે છે. હે ગરુડ, યમરાજની આજ્ઞાને અનુસાર પ્રચંડ અને પ્રચંડ, ત્યાં આગળ ચંડ અને પ્રચંડ નામના દૂતો છે, તે દૂતો જીવને નરકમાં લઈ જાય છે અને એ નરકની પાસે 5 યોજન વિસ્તારવાળું અને 1 યોજન ઊંચાઈવાળું એક વૃક્ષ જેના ઉપર અનેક પાપી જેવો લટકેલા છે, તે અગ્નિ સમાન તેજસ્વી શિમળના ઝાડ પાસે લઈ જઈને તે જીવને સાંકળથી બાંધી લટકાવીને માર મારવામાં આવે છે. ત્યારે જીવ રડે છે અને ન મારવા જણાવે છે, પણ દૂતો તેની વાત સાંભળતા નથી, કારણ કે આ જીવે કર્મ જ પૃથ્વી પર એવા કર્યા છે કે જેથી કરીને તેને આથી પણ આકરી સજા મળે. ઘણો માર પડતા જીવ બેસુદ્ધ થઈ જાય છે. ત્યારે યમદૂતો તેને કહે છે, તે વખતે અન્નદાન, જળદાન, પિતૃઓનું તર્પણ, સત્સંગ, તીર્થયાત્રા કે દેવ પૂજન આમાંનું તે કંઈ પણ કર્યું નથી, તેથી તને આવી શિક્ષા મળી છે. આ સમયે જીવ નીચે પડે છે, તેથી વૃક્ષના પાંદડાથી તેનું શરીર ઘવાય છે, કૂતરાઓ કરડે છે, જેથી જીવ બૂમ બરાડા પાડે છે. ત્યારે દૂતો તેના મોંમાં માટી ભરી દે છે. કેટલાક પાપી જીવને કરવતથી વેરે છે, કેટલાકના કુહાડાથી કટકા કરે છે અને કેટલાકને અગ્નિમાં તપાવે છે, તો કેટલાકને ઘી અને તેલમાં તળે છે, તો કેટલાકને હાથીના માર્ગ વચ્ચે નાખવામાં આવે છે, કેટલાકને કૂવામાં નાખવામાં આવે છે, કેટલાકને પર્વત પરથી ગબડાવવામાં આવે છે, કેટલાકને કીડાથી ખતપતતા કુંડમાં નાખવામાં આવે છે. ત્યારે તે પરેશાન થાય છે. તે સમયે લેણદારો લેવા આવી પહોંચે છે અને લેણું આપવા કહે છે. ત્યારે યમદૂતો તે જીવના દેહમાંથી માંસ કાઢી લેણદારોને આપે છે, તેને જુદા જુદા નરકોમાં નાખવામાં આવે છે. હે ગરુડ, આવા 84 નરક આવેલ છે, તેમાં બધા યમદૂતો રહેતા હોય છે. તેઓ પાપી જીવને જુદી જુદી યાતનાઓ આપે છે. તે જીવ મનુષ્યથી ઉતરતી યોનિઓમાં જઈ ત્યાં પુષ્કળ યાતનાઓ ભોગવી તે શુદ્ધ થઈને ફરીથી મનુષ્ય દેહને ધારણ કરે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે તૃતીયોધ્યાય સંપૂર્ણ. બોલ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. આજે આપણે 3જો અધ્યાય સંપૂર્ણ કર્યો અને આ વિડિયો તમને ગમ્યો હોય તો તમે તમારા મિત્રો સ્નેહી સંબંધીઓને શેર કરજો અને ખાસ મોકલજો, જેથી તેઓ પણ ગરુડ પુરાણમાં સામેલ થઈ શકે. તો આજે હું રજા લઉં છું અને ફરી પાછું આપણે 4થો અધ્યાય લઈશું. તો જય શ્રી કૃષ્ણ.